वडोदरा गुजरात। नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छु पंकज। चार दिग्गज नेताओं आज गुजरात प्रवासे छे। पीएम मोदी, अमित शाह आज गुजरात आवी रहा छे। आनंदीबेन पटेल, मंत्री स्मृति ईरानी पण गुजरात आवशे। यूपी राज्यपाल आनंदीबेन गांधीनगर आवशे। केंद्रीय मंत्री स्मृति ईरानी बे दिवस कच्छना प्रवासे छे। तो चार दिग्गज नेताओं आज गुजरात नी मुलाकाते छे। प्रधानमंत्री नरेन्द्र मोदी आज नवसारी नी मुलाकाते छे अने त्यारबाद तेओ अमदावादना बोपल में ઇસરોના એક સંકુલનું પણ ઉદઘાટન કરવાના છે। તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી પણ આજે ગુજરાતના પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી બાદ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ ગુજરાત આવી રહ્યા છે। યુપી રાજ્યપાલ આનંદીબેન ગાંધીનગરની મુલાકાતે આવશે, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની બે દિવસ કચ્છના પ્રવાસે છે। तो चार अलग अलग तस्वीरों, चार दिग्गज नेताओं गुजरात आवी रहा छे। प्रधानमंत्री नरेन्द्र मोदी गुजरात नी मुलाकाते अमदावाद अने नवसारी में आज तेओ मुलाकात करवाना छे। तो बीजी तस्वीर, केन्द्रीय गृहमंत्री अमित शाह पण आज गुजरात नी मुलाकाते छे। त्रण दिवस तेओ गुजरात में अलग अलग विस्तारों में कार्यक्रमों में हाजरी आपवाना छे, जेमां आजे तेओ अमदावादना बोपल खाते जे पीएम जे उद्घाटन करवाना छे ए कार्यक्रम में हाजरी आपशे। तो केंद्रीय मंत्री स्मृति ईरानी कच्छनी बे दिवसीय मुलाकाते छे। अने हवे वात प्रधानमंत्री मोदी ना गुजरात प्रवासनी। गुजरात गौरव अभियान हेठळ विकासनी भेट। पीएम मोदी आज गुजरातना एक दिवसना प्रवासे छे। पीएम सवारे 9:35 कलाके सूरत एरपोर्ट खाते आवी पहोंचशे। सवारे 10:15 कलाके नवसारीना चिखली खाते आवी पहोंचशे, ज्यां खुडवेलमां गौरव अभियान कार्यक्रममां तेओ उपस्थित रहेशे। पीएम मोदी मोटी जनमेदनीने पण संबोधन करवाना छे। दक्षिण गुजरातना 5 जिल्लाओने आपशे विकास कार्योनी भेट। विविध विकास कार्यों लोकार्पण अने खातमुहूर्त नो कार्यक्रम छे। वर्ष 2022 नी विधानसभानी चूंटणी आवी रहेली छे ने प्रधानमंत्रीना प्रवास ए गुजरातना वधी रहेला छे। उत्तर गुजरात, मध्य गुजरात, सौराष्ट्र, हवे दक्षिण गुजरातनी अंदर प्रधानमंत्रीनो जे कार्यक्रम छे ते थवा जई रहेलो छे। मोटी संख्यानी अंदर अहींना जे 5 जिल्लाना जे कार्यकरो छे, लोको छे, नागरिको छे, तेमनी साथे तेओ संवाद करशे। खास करी अने जो वात करीए तो आ चिखली खाते आ जे कार्यक्रम छे ते राखवामां आवेलो छे अने 5 जिल्लानी अंदर जुदी जुदी जे विकासनी योजनाओ छे तेनुं लोकार्पण प्रधानमंत्रीना हस्ते करवामां आवशे। खातमुहूर्त प्रधानमंत्रीना हस्ते करवामां आवशे। अंदाजे 3,000 થી 3,500 કરોડના જે વિવિધ કામો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। ખાસ કરીને જો વાત કરીએ તો આદિવાસી વિસ્તાર છે, આદિવાસી જિલ્લાઓ છે અને આદિવાસી વોટ બેંક ઉપર ભારતીય જનતા પાર્ટીએ પોતાનું ધ્યાન છે તે કેન્દ્રિત કરેલું છે ને અંબાજીથી લઈ ઉમરગામ સુધી તમામ જે બેઠકો છે તે જીતવા માટેનો લક્ષ્યાંક રાખેલો છે અને તેના જ ભાગરૂપે આ મહત્વનો જે કાર્યક્રમ છે તે દક્ષિણ ગુજરાતની અંદર રાખવામાં આવેલો છે। કેમેરામેન અમિત શર્મા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી। તો સુરતથી હાલ સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, થોડી જ વારમાં પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ખાસ આજે વિવિધ વિકાસ કાર્યોની ભેટ દક્ષિણ ગુજરાતને મળવા જઈ રહી છે। ખાસ તો એક હોસ્પિટલનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। કઈ રીતે ખાસ છે આ હોસ્પિટલ? બિલકુલ પંકજ, નવસારી જિલ્લાના પ્રવાસ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે। ખાસ કરીને વિકાસની જે હારમાળા છે તે લઈને જ્યારે લોકો વચ્ચે પહોંચવાના છે, 5 જિલ્લામાંથી 5,00,000 લોકો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે નવસારી જિલ્લાના ચીખલી ખાતે પહોંચ્યા છે, ત્યારે નવસારી ખાતે આવેલી નિરાલી હોસ્પિટલનું પણ એક ઓપનિંગ કરવા માટે દેશના વડાપ્રધાન પહોંચવાના છે। કારણ કે એલએનટી ગ્રુપના ચેરમેન કહી શકાય તેવા નાયક જે છે કે જેમના ફાઉન્ડેશનમાં તૈયાર થયેલી આ હોસ્પિટલ છે, 400 બેડની
મલ્ટીપ્લેસાલિસ્ટ સાથે કેન્સર હોસ્પિટલ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર છે ત્યારે 9:45 સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ તેઓ પ્રથમ નવસારી જિલ્લાના ચીખલી ખાતે જશે, ત્યાં 5 લાખ લોકોની જનમેદનીને સંબોધશે અને ત્યારબાદ બપોરે 12 કલાકે નવસારી હાઈવે પર આવેલી નિરાલી હોસ્પિટલ ખાતે પહોંચશે. આ હોસ્પિટલ મલ્ટીપ્લેસાલિસ્ટ છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત કે જે નવસારીથી વાપીની વચ્ચે ટ્રાઇબલ વિસ્તાર છે, આ વિસ્તારના લોકોને સારવાર માટે સુરત સુધી જવું પડતું હતું અને કહી શકાય કે આધુનિક સગવડો અને તબીબોની જે અછત હતી તે અછત દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની બાજુમાં આવેલું મહારાષ્ટ્ર કે છે કે જ્યાં આગળ કેન્સરના દર્દીઓને સારવાર માટે સુરત આવવું પડતું હતું અને સુરતમાં જ એક અત્યાધુનિક હોસ્પિટલ ખાનગી અને સરકારી હતી, ત્યારે કેન્સરના દર્દીઓને સારામાં સારી સારવાર દક્ષિણ ગુજરાત અને તેમાં પણ નવસારી મળી રહે તે માટે જ આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જોકે 400 બેડની મર્સી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં બપોરે 12 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યારબાદ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવશે. જોકે આ હોસ્પિટલના ઉદઘાટનમાં કહી શકાય સુરત સહિત દક્ષિણ ગુજરાતના નામી ડોક્ટરોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પણ કહી જી કીર્તિ સાહેબ મારી સાથે જોડાયેલા છો, મયુર માખડીયા પણ જોડાયેલા છે. મયુર, આજે ગુજરાત ગૌરવ સંમેલનને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે. આ સંમેલનમાં જે સ્થળ છે ત્યાં આગળ કેવા પ્રકારની વ્યવસ્થા, કેવી તૈયારીઓ દેખાઈ રહી છે? બિલકુલ પંકજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતુરતાપૂર્વક અહીંના જે નાગરિકો છે તે રાહ જોઈ રહેલા છે. 5 જિલ્લાના જે નાગરિકો છે તે અહીં એકઠા થવાના છે અને અંદાજે 5 લાખ જેટલા લોકો છે તેમની વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. તમે હાલ જે આ ડોમ જોઈ રહેલા છો, સ્ટેજ છે, સ્ટેજ ઉપર હાલ રાજ્ય સરકારના મંત્રીઓ પણ છે, વ્યવસ્થાની સમીક્ષા કરી રહેલા છે, પ્રધાનમંત્રીની રાહ જોઈ રહેલા છે અને ખાસ કરીને 3,000 થી 3,500 કરોડના જે કામ છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. ખાસ કરીને જો વાત કરીએ તો આ કાર્યક્રમ એટલા માટે મહત્વનો છે, વર્ષ 2022ની ડિસેમ્બર માસની અંદર રાજ્યમાં ચૂંટણી આવી રહેલી છે અને ચૂંટણી પૂર્વે પ્રધાનમંત્રીએ જે છે ઉત્તર ગુજરાતની અંદર આ પ્રકારનો જાહેર કાર્યક્રમ કરેલો હતો. ત્યારબાદ જો વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આ જાહેર કાર્યક્રમ કરેલો હતો, સૌરાષ્ટ્રની અંદર જાહેર કાર્યક્રમ કરેલો હતો અને હવે જે દક્ષિણ ઝોન છે તો દક્ષિણ ગુજરાતની અંદર આ જે છે તે કાર્યક્રમ થવા જઈ રહેલો છે. ચીખલી ખાતે આ જે કાર્યક્રમ છે તે થવા જઈ રહેલો છે અને જેની અંદર મોટી સંખ્યાની અંદર જે લાભાર્થી નાગરિકો છે અને 5 જિલ્લાના જે નાગરિકો છે તે એકઠા થયેલા છે. સાથે જ જો વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરેક વિસ્તારની અંદર ગયેલા હતા, અત્યારે તે વિસ્તારના જે વિકાસના કાર્યો છે તેની ભેટ આપેલી હતી. આ ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત મેડિકલ કોલેજ છે, પાણી પુરવઠાની જે સ્કીમ છે તે છે, તે ઉપરાંત પ્રધાનમંત્રી વીમાના જે લાભાર્થીઓ છે તે તમામ લાભાર્થીઓ અને જે છે તે લાભ મળવાના છે અને તે માટેની અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે. સાથે જ જો વાત કરીએ તો આ ચૂંટણીનું વર્ષ છે, ઉમરગામ જે છે અંબાજીથી ઉમરગામ સુધી 28 જેટલી આદિવાસી બેઠકો છે, 28 જેટલી આદિવાસી બેઠકોની અંદર તમામે તમામ બેઠકો જીતવાનો ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્યાંક છે. તે ઉપરાંત વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આ લોકસભા છે અને સીઆર પાટીલની લોકસભાની અંદર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ચોક્કસ જે 5 લાખ જેટલા લોકો છે તેની સીટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે. તમામ જે લોકો છે અહીં ધીમે ધીમે આવી રહેલા છે અને ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અહીં આવશે. હાલ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલો છે. દક્ષિણ ગુજરાતની જે પરંપરાગત જે નાટ્યકૃતિ આદિવાસીઓની છે તે રજૂ કરવામાં આવી રહેલી છે અને ધીમે ધીમે તમામ જે મહાનુભાવો છે તે આવી રહેલા છે. જી અત્યારે બીજેપીના કયા કયા આગેવાનો અત્યારે મયુર ત્યાં